નમસ્તે જીના વિરાજની ખાટી મીઠી આ શ્રેણીમાં ફરીથી એકવાર તમારું સ્વાગત છે આજે આપણે જે વાત કરવાના છે એક બહુ જ કોમન પ્રશ્ન દરેક માતા પિનારે લગભગ થતો જ હોય છે અને એ લોકોને માટે આ સમસ્યા હોય જ છે મારા માટે પણ સમસ્યા છે જ અને એમાં હું મારા અનુભવ મારા અપ્રોચ શેર કરીશ તો સમસ્યા એ કે મારું બાળક રોજ સવારે વહેલું ઉઠતું નથી અથવા તો બાળકોને વહેલા કેવી રીતે ઉઠાડવા તો અમારો જે અપ્રોચ છે કે અમારી જે પદ્ધતિ છે એમાં અમે ત્રણ વસ્તુનો ખાસ ખ્યાલ રાખીએ છીએ નંબર વન વહેલા સૂવાનું જેમ આપણને બધાને ખબર છે કે વહેલા સૂઈ વહેલા ઉઠે તે છે સાચા વીર બળબુદ્ધિને ધનવતે સુખમાં રહે શરીર બહુ જ નાનપણથી આ એમને ઇનગ્રેન હોવું જોઈએ સ્વાભાવિક છે એમની જવાબદારીમાં નથી આવતું એટલે એ લોકો નથી ઉઠવાના બટ એમને ખબર હોવી જોઈએ કે વહેલા ઉઠવાના શું ફાયદા છે વહેલા ઉઠવાથી શું એમને વધારે સમય કેટલું રમવાનું મળશે ને આ તે બધું નંબર ટુ હેલ્ધી બ્રેઇન હેલ્ધી માઇન્ડ જ્યારે બાળકો બહુ રમીને થાકેલા હોય સરસ ખાધું પીધું હોય વહેલા ખાવાનું અમારા ઘરમાં હંમેશા અમે એ પદ્ધતિ રાખીએ છીએ કે બને એટલું વહેલા ખાવાનું અને પછી સરસ વહેલા સૂવાનું તો સૂતી વખતનો જે પણ નિત્યક્રમ હોય એના ઉપર અમે ખાસ ખ્યાલ રાખીએ છીએ અમે એટલે મમ્મીની જવાબદારી હોય આપણા કુટુંબમાં વધારે તો ને નંબર થ્રી ઉઠતી વખતે શું અપ્રોચ છે આપણું જેમ મેં કીધું હેલ્ધી બ્રેઇન હેલ્ધી બોડી એની સાથે હેપીનેસ હેપી મેમરીઝ બહુ જ જરૂરી છે આપણે બધાએ અનુભવ્યું હશે કે જ્યારે કશેક બહાર જવાનું હોય ક્યાં તો કોઈ ખાસ કામ હોય આપણને ઘણો ઉત્સાહ હોય તો આપણે સ્વાભાવિક જ એલાર્મ વાગતા પહેલાં પણ ઉઠી જતા હોય છે આમ તો ઘણીવાર અલાર્મની જરૂર પણ ના પડે અને આપણે ઉઠી જ જતા હોય છે અને આપણે જ્યારે ત્યારે આળસ નથી આવતી પણ જ્યારે આપણે મોનોટોનસ રૂટીન આપણું ના ગમતું કંઈ કરવાનું હોય ત્યારે આપણને થાક આવે કંટાળો આવે ઉઠવાની ઈચ્છા ના થાય રાઈટ તો આ બધું જ બાળકો માટે પણ એટલું જ અગત્યનું છે તો સવારે ઉઠવામાં આપણે એમને શું હેપીનેસ કે શું એમને કંઈક મજા આવે એવું કરી શકીએ તો એમાં અમે ત્રણ ચાર વસ્તુ કરતા હોય છે અને એ ભાગે કામ કરે જ છે તો ઘણીવાર મારે પણ બહુ એવું થાય કે રૂટીનમાં હોવ ને વારે વારે કહેવું પડે જીના બેટા ઉઠને ઉઠને પ્રેમથી પંપાળીને અડધો કલાક પોણો કલાક થઈ જાય ને પછી આપણને પણ ચીડાવે કે આ શું છે રોજનો રાઈટ તો અમે એ વસ્તુમાંથી કે ના આ બરાબર નથી એમને આપણે જ વાળવાના છે આપણે જ એમને કહેવાનું છે ને આપણે એને પ્રેમથી જ ઉઠાડવાની છે જેથી એને મન થાય કે ના ચલો આજે પણ એક સરસ દિવસની શરૂઆત થઈ તો જાણે કે મિલન કાહું કે અમે કોઈ એક જણા એને કે જી વિરાજને ખોડામાં લઈએ ને પછી થીમ ઓકે આજે મ્યુઝિક થીમ કે આજે રેસિંગ થીમ કે એવું બધું અલગ અલગ કરીએ કે એને પિયાનો બનાવીએ કે એવું સૂતો હોય તો ટાણા નાના ટના નાના એમ એલી જરાક ગલી ગલી થાય ને એને મજા આવે પછી હાર્મોનિયમ બનાવીએ એનો હાથ આમ તેમ આમ તેમ કરીએ ને જરાક એને રાગમાં લાવીએ તો એને મજા આવે પછી એને જરાક ઊંચકીને ગિટારની જેમ વગાડીએ તો બાળકોને જરાક એક રીતે એક્સરસાઇઝ પણ થઈ જાય આપણને પણ મજા આવે એમને પણ મજા આવે એટલે પછી જીના પણ કહેશે ના મને મને ઢોલક ના મને આમ વિરાજ કહેશે મને આમ એટલે ક્યારેય લોકો ઉઠી કે એમને ખબર જ નહીં પડે રાઈટ પણ આપણે એક રોજ રોજ તો બધાને મજા ના આવે ઘણી અમે રેસિંગ કરીએ મીલાને એ લોકોને ખોડામાં બેસાડે ને પછી કે આજે ફરારીમાં જવું છે બોટમાં જવું છે સ્ટીમરમાં જવું છે ફ્લાઇટમાં જવું છે એમ કરીને આમ તેમ આમ તેમ કરે એટલે એ લોકોને બહુ મજા આવે એમાં પછી જરા ક્રોલી પોલી કરે ક્યારેક પડી જાય ક્યારેક એક્સિડન્ટ કરે ક્યારેક વાગી જાય એવું બધું એ લોકો સાથે હસતા હસતા કરીએ બહુ મજા આવે એ લોકોને એમાં એમની ચોઈસ પણ ક્યારે ઉઠી જાય ખબર જ ના પડે ત્રીજી વસ્તુ ઘણી વાર થીમ રાખીએ કે એક કહું ત્યારે જમ્પ બે કહું ત્યારે સ્પીન ત્રણ કહું ત્યારે બેસી જવાનું ચાર કહું ત્યારે હાથ ઊંચા કે પાંચ કહું ત્યારે કમરે હાથ આવું બધું અલગ અલગ રીતે રાખીએ ને પછી એ લોકોને ખબર છે કે એક જણ કરશે આપણને ખબર છે કે એક જણ કરશે એટલે બીજું પણ કરશે ને પછી એમાં ચેલેન્જ કે સરસ કે આજે ઓકે વૃક્ષાસનમાં ઊભા રહેવાનું હોય તો કોણ સૌથી વધારે ઊભું રહેશે કે અરે વાહ તારું તો બધું જ સાચું પડે છે સવારે પણ તારું આટલું બધું કોન્સન્ટ્રેશન કેવી રીતે ગજબનું છે તારું આમ એ લોકોને જેટલું પણ વખાણ કરીએ અને જેવું પણ એ જે પણ કારણ કે એમના માટે આ બહુ મોટી વસ્તુ છે કે તરત ઉઠીને ધ્યાન આપવું કે તરત ઉઠીને રસ લેવા આપણે જે કહી રહ્યા છે તો દેટ ઇઝ અ ઓપ્રિશિયેશન રાઇટ એમાં કે આપણે નવું નથી કરતા આપણા માટે ભલે રૂટીન હોય કે એમાં શું થઈ ગયું આ તો રોજનું જ એ લોકો માટે નથી એ લોકોને કે એમણે આપણું સાંભળ્યું એમણે આપણું માન્યું તો ધેટ ઇઝ અવ એપ્રિશિએશન ને એમ કરતાં હસતા રમતા એ લોકો ઉઠી જ જતા હોય છે ચોથી વસ્તુ એ લોકો પાસે કંઈક થીમ હોય કંઈક કોન્સન્ટ્રેશન કરવાનું હોય કોઈ પ્રોજેક્ટ હોય તો પણ એ લોકોને આપણે વગર વધારે કે ઉઠ ઉઠ કર્યા વગર ઉઠી જતા હોય છે ફોર્થ હમણાં અમે કંઈક ચેલેન્જ રાખી છે મેરેથોનમાં પાર્ટિસિપેટ થવું છે તો જૂન મહિનામાં છે બટ મારી ફ્રેન્ડ સાથે અમારે વાત થઈ પાડોશમાં રહે છે કે આપણે બધા સવારે ચાલવા જઈએ ને જીના એને બહુ ગમે છે છ વાગે સાડા પાંચ પોણા છ ઊઠીને એ કે ચાલ આપણે ચાલવા જવાનું છે એને બહુ ગમે કારણ કે ફ્રેન્ડ્સ બી છે સાથે ને સરસ એને ગમે છે ચાલવાનું બટ ઉઠીને વહેલાં જવું એટલું સહેલું નથી રહું રાઈટ બટ આ એને ઇન્સ્પિરેશન છે એન્ડ ગ્રેજ્યુઅલી જ્યારે તમે અમુક વસ્તુ વારંવાર કરો એટલે હેબિટમાં આવી જાય એન્ડ અવર મસલ ઓલ્સો હેઝ અ મેમરી સો જે તમારી મસલની એક મેમરી છે એ જ્યારે એક ડેવલપ થવા માંડે આવી રીતે જુદા જુદા પ્રકારે અને એમાંથી જે હેપીનેસ એ લોકોને જનરેટ થાય કે આપણે જે પણ હેપી મેમરી ક્રિએટ કરીએ એ લોકો માટે ઇન્સ્પિરેશન છે સવારે ઉઠીને કે આજે શું નવું છે આજે શું અલગ કરવું છે આજે કેવી રીતે અમે ઉઠ્યા રાઈટ આ એનાલાઇઝ નહીં કરે બટ આ એક 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 પ્રોસેસ છે કે જેના કારણે એમનો દિવસ પણ સરસ જશે ને આપણો પણ સો આ મેં મારો અનુભવ શેર કર્યો તમારી પાસે પણ આવી અલગ અલગ કોઈ વાત હોય કે જેમાંથી મને પણ ઘણું જાણવા મળે કાં હું પણ એને યુઝમાં કરી ઉપયોગમાં લઈ શકું પ્લીઝ શેર કરજો ને બીજા પેરેન્ટ્સને પણ મદદરૂપ થશે થેન્ક યુ